जय सोनारायण, वेलकम टू अवर ई लर्निंग क्लास ऑफ गोकुलधाम। आज विद्यार्थी मित्रों, आज आप विषय गुजराती व्याकरण विभाग में वचन व्यवस्था विषय माहिती आपणे मेळवीशुं। तो गुजराती भाषा में वचन ना बे प्रकार छे, नंबर एक एकवचन अने नंबर बे बहुवचन। तो मुख्यत्वे आ बे प्रकार वचन में जोवा मळे छे। तो परीक्षा में बे प्रकारे प्रश्न पूछी शकाय। तो आपणे जे आ वचन व्यवस्था छे तो एमां परीक्षा में ज्यारे प्रश्न पूछाय तो आ बे रीतना प्रश्न पूछी शकाय। एक, वचन ओळखाओ। नंबर बे, वचन परिवर्तन करो। એટલે કે વચન ઓળખાવો એટલે કે એક વચનનો શબ્દ હોય અને બહુવચનનો શબ્દ મૂક્યા હોય તો આપણે એમાંથી ઓળખાવાનો કે આમાં કયો બહુવચનનો છે અને કયો એક વચનનો શબ્દ। નંબર બે, વચન પરિવર્તન કરો। તો માનો કે એક વચનનો શબ્દ આપ્યો હોય તો આપણે બહુવચનમાં પરિવર્તન કરવાનો, બહુવચનનો શબ્દ આપ્યો હોય તો એક વચનમાં પરિવર્તન કરવાનો। તો એ રીતના પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય। હવે આપણે વચનની વિસ્તૃત માહિતી મેળવીશું। તો વચનમાં સૌ પ્રથમ નંબર એક, એક વચન। તો એક જ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે ઘટનાનો નિર્દેશ કરવા માટે એક વચન વપરાય છે। તો એક વચનમાં આપણે જોઈએ તો એક જ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે ઘટનાનો નિર્દેશ કરવા માટે એક વચન વપરાય છે। તો એને આપણે ઉદાહરણ જોઈએ તો ખાટલો, માણસ, દીવો, લોટો, વેપારી, ભાલો વગેરે। તો આ જે શબ્દો છે એ એક વચનના ઉદાહરણના છે। નંબર બે, બહુવચન। એકથી વધુ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે ઘટનાનો નિર્દેશ કરવા માટે બહુવચન પ્રયોજાય છે। આપણે આગળ જોઈએ એક વચનમાં કે એક જ વ્યક્તિ કે વસ્તુ પદાર્થ હોય છે, અને બહુવચનમાં એકથી વધુ વ્યક્તિ એટલે એક કરતાં વધારે વ્યક્તિ હોય, વસ્તુ, પદાર્થ કે ઘટનાનો નિર્દેશ કરવા માટે બહુવચન પ્રયોજાય છે। જેમ કે છોકરાઓ, બાળકો, વેપારીઓ, માણસો, દીવા વગેરે। આગળ આપણે જે રીતના જોયું કે એકવચન અને બહુવચન તો ક્યારે પ્રયોજાય છે એની માહિતી આપણે મેળવી। હવે જે છે એ પોઈન્ટ છે જે વચન પરિવર્તન। તો વિદ્યાર્થી મિત્રો, વચન પરિવર્તન કરવું ખૂબ જ સરળ છે, એ માટે કેટલાક નિયમોને ધ્યાનમાં લઈશું। તો વચન પરિવર્તન જે છે એટલે કે આપણે એક વચન હોય તો બહુવચનમાં ફેરવવું કે પછી બહુવચન હોય તેને એક વચનમાં ફેરવવું, એટલે કે એનું પરિવર્તન, પરિવર્તિત કરવું, તો એ ખૂબ જ સરળ છે અને એના માટે કેટલા નિયમોને ધ્યાનમાં રાખીશું લઈશું। તો એમાં નિયમ નંબર એક, શબ્દને અંતે અ, આ, ઈ, ઉ હોય તો તે શબ્દને ઓ પ્રત્યે લગાડવાથી બહુવચન બને છે। એનું ઉદાહરણ જોઈએ તો રમત તો રમતો, પુસ્તક પુસ્તકો, માણસ તો માણસો, દાનવ તો દાનવ। તો જે રીતના આપણે જોયું કે નિયમમાં અ, આ, ઈ, ઉ હોય તો તે શબ્દને ઓ પ્રત્યે લગાડવાથી બહુવચન બને છે। તો જે આ રમત છે તો રમતમાં ત પછી અ પ્રત્યય લાગ્યો છે તો એ એક વચન છે। તો એનું આપણે પરિવર્તન કરવું હોય બહુવચનમાં તો ઓ પ્રત્યય આપણે લગાડીશું, એટલે કે રમ તો, તો ત અ પ્રત્યય લાગ્યો છે અને રમતોમાં તને ઓ પ્રત્યય લાગ્યો છે તે બહુવચન રમતો થશે। તો આગળ પુસ્તક તો પુસ્તકો, તો એમાં પણ ક ને અ પ્રત્યય છે અને બહુવચનમાં ક ને ઓ પ્રત્યય લાગ્યો છે તો પુસ્તકો બહુવચન થાય છે। એ રીતના માણસ તો માણસો, દાનવ તો દાનવ। તો નિયમ નંબર બે, તો શબ્દને અંતે ઓ લાગેલ હોય તો ઓનો આ કરવાથી અને આ સાથે ઓ લગાડવાથી બહુવચન થાય છે। તો નિયમ નંબર બે, તો શબ્દને અંતે જે ઓ પ્રત્યય લાગ્યો હોય તો એનો ઓ નો આ કરવાથી અને આ જે પ્રત્યય છે એની સાથે ઓ લગાડવાથી બહુવચન થાય છે। એનું ઉદાહરણ જોઈએ તો છોકરો, તો અહીંયા જે છોકરો છે તે રને ઓ પ્રત્યય લાગ્યો છે એ એક વચન છે,
અને જ્યારે આપણે બહુવચન એનો બનાવવું હોય તો છોકરા એટલે કે ત્યાં રને આ પ્રત્યય લાગ્યો છે તો બહુવચન, અને બીજી રીતના છોકરાઓ તો ત્યાં ઓ પ્રત્યય લાગ્યો છે તો એ પણ બહુવચન બને છે. ફોટો ફોટા તો એનું થશે ફોટાઓ, કાગડો કાગડા અને કાગડાઓ. આપણે આગળ વચન પરિવર્તનમાં જે બે નિયમો જોયા, હવે નંબર 3 નિયમ છે, એમાં જોયું તો શબ્દને અંતે ઉ લાગેલ હોય તો ઉનું આ કરવાથી બહુવચન બને છે. એટલે કે નિયમ નંબર 3માં જે ઉ લાગેલ હોય તો ઉનું જે આપણે આ કરીશું તો એ બહુવચન બને છે. ઉપરાંત ઉનું આ કરીને આ સાથે ઓ લગાડવાથી પણ બહુવચન થાય છે. તો એનું આપણે ઉદાહરણ જોઈએ તો કડું, તો એનું બહુવચનમાં કડા અને કડાઓ પણ થાય છે. એટલે કે અહીંયા જે ઉ પ્રત્યય લાગ્યો છે પછી બહુવચન માટે આ પ્રત્યય આ છે અને પછી એનું કડાઓ. એ જ રીતે સસલું તો સસલા અને સસલાઓ, કૂતરું કૂતરા અને કૂતરાઓ, દેડકું દેડકા અને દેડકાઓ. તો આપણે બીજી વિશેષ નોંધ એ ધ્યાનમાં રાખવાની છે કે કેટલાક શબ્દો એટલે કે સંજ્ઞાઓ ફક્ત એક વચનમાં જ વપરાય છે. એટલે અમુક એવા જે શબ્દ હોય છે એટલે કે સંજ્ઞાઓ હોય છે એ ફક્ત એક વચનમાં જ વપરાય છે, જેમ કે ક્ષમા, માફી, ક્રોધ, ગુસ્સો વગેરે. તો જે આ સંજ્ઞાઓ એટલે કે જે શબ્દ છે એ માત્ર એક વચનમાં જ વપરાય છે. હવે આ ક્ષમા છે તો આપણે એને બહુવચનમાં એટલે કે આપણે ક્ષમાઓ કહી શકીએ નહીં. માફી છે તો માફો કે માફીઓ કહી શકીએ નહીં, એ માત્ર એક વચનમાં જ આપણને જોવા મળે છે. કેટલીક સંજ્ઞાઓ એક વચન અને બહુવચન બંનેમાં ઉપયોગમાં લેવાય છે. એટલે અમુક સંજ્ઞાઓ એવી હોય છે કે તમારે એક વચનમાં અને બહુવચનમાં બંનેમાં પણ એ ઉપયોગમાં લેવાય છે, જેમ કે ઝાડ, સફરજન, મોર વગેરે. તો જે અમુક જે શબ્દો હોય છે સંજ્ઞા હોય છે એ એકવચન અને બહુવચન બંનેમાં ઉપયોગમાં લેવાય છે. એટલે કે ઝાડ છે તો આપણે એક એક ઝાડ કહીએ તો પણ ચાલે, અને ઘણા બધા ઝાડ તો એ ઝાડ જ રહે છે, એકવચનમાં ઉપયોગમાં લો કે પછી બહુવચનમાં. સફરજન તો એક સફરજન હોય તો પણ આપણે સફરજન કહીએ છીએ, અને ઘણા બધા સફરજન હોય તો પણ આપણે એને સફરજન જ કહીએ છીએ. પછી એક સફરજન હોય ભાઈ બે હોય તો આપણે સફરજનો બે સફરજનો કહી શકતા નથી, એ એક બહુવચનમાં કે એક વચનમાં એ સફરજન જ રહે છે. મોર એ રીતના એ બહુવચન અને એક વચનો બંનેમાં જ એ ઉપયોગમાં લેવાય છે. બીજી વાત કે ધાન્ય પદાર્થો બહુવચન છે. હવે ધાન્ય પદાર્થ એટલે જે અનાજ છે એ આપણને મુખ્યત્વે બહુવચનમાં જોવા મળે છે, જેમ કે ઘઉં, મગ, મઠ, અડદ, તુવેર વગેરે. તો ઘઉં જે છે એ આપણે એક મણ બે મણ તો એ પણ એ બહુવચનમાં જ આપણને જોવા મળે છે. પછી આપણે એક ઘઉં કહી શકીએ નહીં પણ એ આપણને બહુવચનમાં જોવા મળે છે. મગ, મઠ એ ધાન્ય જે પદાર્થો છે એ આ બહુવચનમાં જ હોય છે. કેટલીક સંજ્ઞાઓ ફક્ત બહુવચનમાં જ હોય છે, એક વચનમાં તે ક્યારેય ઉપયોગમાં લેવાતી નથી. એટલે કેટલીક સંજ્ઞાઓ એવી હોય છે કે માત્ર બહુવચનમાં જ છે, એ એક વચનમાં આપણને ઉપયોગમાં લેવાતી નથી, જેમ કે પ્રણામ, વંદન, નમસ્તે, દર્શન, અભિનંદન, સમાચાર વગેરે. તો આ જે છે એ આપણને મુખ્યત્વે એક વચનમાં તે ક્યારેય ઉપયોગમાં લેવાતી નથી, માત્ર બહુવચનમાં જ લેવાય છે. એનું આપણે ઉદાહરણ જોઈએ તો કે પ્રણામ છે તો તમને પ્રણામ, કે પછી તમને નમસ્તે, એ રીતના એ આપણને બહુવચનમાં એ જોવા મળે છે, એક વચનમાં જોવા નથી મળતું. તો આજે આપણે એ વ્યાકરણ વિભાગમાં ગુજરાતી વિષયમાં વચન વ્યવસ્થા વિશે માહિતી મેળવી. તો મને આશા છે કે તમને સારી એવી સમજ પડી હશે. થેન્ક યુ.